હેલો ફ્રેન્ડ્સ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારની યુટ્યુબ ચેનલમાં મેં તરુણ પરમાર આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે તમારું સ્વાગત કરું છું આજે આપણે પંદર માર્ક્સનો ટેસ્ટ જોઈશું તમારા જવાબ કેટલા સાચા પડે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આનો ભાગ સડસઠ છે જો તમે આગળના વિડીયો ના દેખ્યા હોય અને જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારે આ વિડીયો દેખો જોઈએ ચોક્કસ તમને ફાયદો થશે તો ચાલો આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન છે આજનો ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે ઓપ્શન નંબર એક રાજ્ય સરકાર બીજું ઓપ્શન રાજ્યપાલ ત્રીજો ઓપ્શન સુપ્રીમ કોર્ટ અને ચોથો ઓપ્શન છે હાઈકોર્ટ બરાબર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તો આ પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી હાઈકોર્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની એમનો કોણ કરે છે હાઈકોર્ટ કરે છે પ્રશ્ન નંબર બે ખૂબ અગત્યનો ટોપિક છે બરાબર આગળ જઈને આપણે બોર્ડ પર આનું લેક્ચર પણ લઈશું અને ડિટેલમાં આનો અભ્યાસ કરીશું કોડિંગ આ ચેપ્ટરનું નામ છે ક્વેશ્ચન છે જો પેન શબ્દનો કોડ ઓડી એમ થતો હોય બરાબર ઓડી એમ થાય તો ડબલ્યુ ઇ શબ્દનો કોડ કયો થાય બરાબર લાસ્ટ જે પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ લેવાય એમાં જો તમે એક્ઝ પેપર આપ્યું હશે તો તમને ખ્યાલ હશે કે આ પ્રકારનું જે કોડિંગ છે એ બહુ બધું પૂછવામાં આવ્યું હતું તો અહીંયા પેન શબ્દનો કોડ એ લોકોએ કહ્યું છે કે ભાઈ પેન શબ્દ જે છે એનો શબ્દ કોડ થઈ જાય છે ઓડીએમ બરાબર એનો કોડ શું થઈ જાય છે ઓડીએમ થઈ જાય છે હવે અહીંયા તમારે જોવાનું કે અહીંયા પેન જે શબ્દ છે એમાં કેટલા આલ્ફાબેટ છે ત્રણ છે પી ઈ અને એન ત્રણ આલ્ફાબેટ છે અને ઓડીએમમાં પણ કેટલા આલ્ફાબેટ છે ત્રણ છે ઓડીએમ મતલબ કે પીનો કોડ આપ્યો છે ઓ ઈનો કોડ આપ્યો છે ડી અને એનનો કોડ આપ્યો છે એમ બરાબર આ મેથડ ત્યારે જ કામ કરશે જ્યારે આલ્ફાબેટ બંને કેસમાં સરખાશે જેમ કે પી એનમાં ત્રણ છે અને ઓડીએમમાં પણ ત્રણ છે બરાબર અહીંયા જો નીચે ચાર હોત અને ઉપર ત્રણ હોત અથવા તો ઉપર ચાર ને નીચે ત્રણ હોત તો આ મેથડ આપણે ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી એના માટે આપણે કંઈક અલગ વિચારવું પડે તો અહીંયા પીનો ઓ કર્યો છે બરાબર તો એબીસીડીમાં આપણે જોઈએ તો પીની પહેલાં ઓ આવે મતલબ કે એને આપણે શું લખી શકીએ માઇનસ એક એમ એન ઓ અને પી આપણે એબીસીડી લખશું લખીશું તો ઓ પછી પી આવે તો પીની પહેલાંનો લેટર અહીંયા લીધો છે એમને ઓ એ જ રીતના ઈની પહેલાંનો લેટર અહીંયા લીધો છે ડી અને એનની પહેલાંનો લેટર અહીંયા લીધો છે એમ મતલબ કે જે શબ્દ આપેલો હોય બરાબર એની આગળનો એક લેટર તમારે લઈ લેવાનો એક આલ્ફાબેટ તમારે લઈ લેવાનો હવે આપણે કોડ શોધવાનો છે ડબલ્યુ ઇ ટીનો બરાબર ડબલ્યુ ઇ ટીનો કોડ તમારે શોધવાનો છે ડબલ્યુ ટીનો કોડ શોધતા ડબલ્યુ માઇનસ એક તમે કરશો ડબલ્યુ માઇનસ એક મતલબ કે ડબલ્યુ પહેલાં તો શું આવે એસ ટી યુ વી ડબલ્યુ બરાબર વી ડબલ્યુ મતલબ કે મારા જવાબનો પહેલો અક્ષર શું છે વી છે મતલબ કે ઓપ્શન નંબર ડીને મેં ડાયરેક્ટ ટીક કરીશ બરાબર કોન્સ્ટેબલમાં ધ્યાન રાખજો કે ઓપ્શન તમારે ઉપરથી તમારે પૂરો ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરવાનો નથી જો ઓપ્શન આમાં ચારે સર અલગ અલગ છે બરાબર આની શરૂઆત એસથી થાય છે અને ટીથી થાય છે અને યુ થાય છે પરંતુ આપણા જવાબની જવાબ શરૂઆત સારી થાય છે વીથી થાય છે મતલબ કે ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે તો પણ સ્પીડમાં ફટાફટ કરવું હોય તો ડી પહેલા શું આવે ડી આવે બરાબર અને ટી પહેલાં શું આવે એસ આવે વીડીએસ પણ આપણે પહેલું જ સોલ્વ કર્યું તો ફટાફટ ડી ટીક કરીને ફટાફટ નીકળી જવાનો આપણને ખબર છે રીઝનિંગ સોલ્વ કરતાં આપણો ટાઈમ ઘટે છે એટલા માટે ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે જ્યારે મેં આનો લેક્ચર લઈશ બોર્ડ પર ત્યારે તમને ડિટેલમાં આ કઈ રીતના સોલ્વ કરવું એ મેં બરાબર તમને બોર્ડ પર શીખવાડીશ પ્રશ્ન નંબર ત્રણ રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલીમર ખાલી જગ્યા છે બરાબર રસોઈના જે નોનસ્ટિક સાધનો બનાવવાના હોય બરાબર એના માટે ઉપયોગી પોલીમર ખાલી જગ્યા છે ઓપ્શન પોલીથીન ઓપ્શન નંબર બી પીવીસી ઓપ્શન નંબર સી પોલીબ્યુટાડાઈન અને ઓપ્શન નંબર ડી છે ટેફલોન તો સાચો જવાબ થઈ જશે આ પ્રશ્નનો ઓપ્શન નંબર ડી ટેફલોન બરાબર રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા માટે ઉપયોગી પોલીમર કયું છે ટેફલોન છે બરાબર ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે હવે વાત કરીએ પ્રશ્ન નંબર ચાર ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણની બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણની બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે ઓપ્શન નંબર એ ઈ સેવર ઓપ્શન નંબર બી ઈ બિઝનેસ ઓપ્શન નંબર સી ઇ કોમર્સ ને ઓપ્શન નંબર ડી છે ઈ ટ્રેડ બરાબર તો સાચો જવાબ થઈ જશે આ પ્રશ્નનો ઓપ્શન નંબર સી ઈ કોમર્સ બરાબર ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણની બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે ઈ કોમર્સ ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર સોરી પાંચ આગોતરા જમીન મંજૂર કરવાની સત્તા કોને છે બરાબર આગોતરા જમીન મંજૂર કરવાની સત્તા કોને છે ઓપ્શન નંબર એ હાઈકોર્ટ ઓપ્શન નંબર બી સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ ઓપ્શન નંબર સી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટ અને ઓપ્શન નંબર ડી છે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ અને સેશન્સ જજ તો સાચો જવાબ થઈ જશે આ પ્રશ્નનો ઓપ્શન નંબર બી સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટને આગોતરા જમીન મંજૂર કરવાની સત્તા છે બરાબર સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટને પ્રશ્ન નંબર છ ભારતમાં ગૃહ વપરાશ માટેના એસી વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે બરાબર ભારતમાં ગૃહ વપરાશ માટે એસી વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે બરાબર અહીંયા ભારતમાં લખ્યું છે કારણ કે અલગ અલગ દેશમાં આવૃત્તિ જે હોય બરાબર એ અલગ અલગ હોય છે બરાબર ભારતની જે આવૃત્તિ છે પચાસ હર્ષ તો અમેરિકામાં એના કરતાં અલગ છે બરાબર તો એટલા માટે અહીંયા ભારતમાં એવું લખ્યું છે તો પચાસ હર્ષ તો મેં અહીંયા કહી દીધું છે મતલબ કે ઓપ્શન નંબર બી અને સી માંથી જવાબ તમારો આવશે અને સાચો જવાબ આવી જશે ઓપ્શન નંબર બી બસો વીસ વોલ્ટ પચાસ હર્ષ અને એસી સપ્લાય આવે છે આપણને ધ્યાન રાખજો બરાબર એસી વોલ્ટેજ ને ડીસી વોલ્ટેજ એમ બે પ્રકારના વોલ્ટેજ આપતા હોય છે તો અહીંયા આપણા જે ઘરમાં જે વોલ્ટેજ આવે એસી વોલ્ટેજ એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ બસો વીસ વોલ્ટ આવે છે અને આવૃત્તિ જે કહેવાય બરાબર એને હર્ડ્સમાં મપાય છે ફ્રિકવન્સી ઇંગ્લિશમાં કહેવાય તો બસો વીસ વર્ષ ફિફ્ટી હર્ડ્સ બરાબર પચાસ હર્સ અહીંયા આવે છે અહીંયા જે એનું વેલ્યુ છે એ બસો વીસથી બસો ત્રીસ વચ્ચે વેરી થતું હોય છે એટલા માટે તમને અમુક જગ્યાએ બસો ત્રીસ પણ આપી શકે છે બરાબર તો એ પણ સાચું જ છે બસો વીસ ને બસો ત્રીસ બંને એક સાથે નહીં આવે બરાબર ગમે તે એક આવશે કાં તો બસો વીસ આવશે અથવા તો બસો ત્રીસ આવશે તો બંને સાચા છે પરંતુ ફ્રિકવન્સી ફિક્સ છે પચાસ હર્ષ આવશે બરાબર તો જે એસી વોલ્ટેજનું જે મૂલ્ય છે એ આવે છે પ્રશ્ન નંબર યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ઓપ્શન નંબર એ બાબર અને હુમાયુ ઓપ્શન નંબર બી અકબર અને હેમુ ઓપ્શન નંબર સી રોબર્ટ ક્લાઇવ અને સિરાજ સિરાજુદોલા ઓપ્શન નંબર ડી અકબર અને રાણા પ્રતાપ તો સાચો જવાબ થઈ હશે ઓપ્શન નંબર સી રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ દોલા વચ્ચે પ્લાસીનો યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ દોલાની વચ્ચે થયો હતો કોમેન્ટમાં તમારી ક્વેશ્ચનનો જવાબ જણાવવાનો છે પ્લાસીનો યુદ્ધ કયા વર્ષે થયું હતું બરાબર પ્લાસીનો યુદ્ધ કયા વર્ષે થયું હતું એ પણ કયું જે આ રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ દોલા વચ્ચે જે થયું એ જે યુદ્ધ છે બરાબર એ યુદ્ધ કયા વર્ષે થયું હતું તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પ્રશ્ન નંબર આઠ કઈ પેઢીમાં કમ્પ્યુટર ફક્ત મશીન લેંગ્વેજમાં જ કામ કરી શકતું હતું કઈ પેઢીમાં કમ્પ્યુટર ફક્ત મશીન લેંગ્વેજમાં જ કામ કરી શકતું હતું ઓપ્શન નંબર એ પ્રથમ પેઢી ઓપ્શન નંબર બી બીજી પેઢી ઓપ્શન નંબર સી ત્રીજી પેઢી અને ઓપ્શન નંબર ડી છે ચોથી પેઢી તો સાચો જવાબ થઈ જશે આ પ્રશ્નનો ઓપ્શન નંબર એ પ્રથમ પેઢીમાં જે કોમ્પ્યુટર હતા એ ફક્ત પ્રથ કોમ્પ્યુટર મશીન લેંગ્વેજમાં જ કામ કરી શકતા હતા ફક્ત મશીન લેંગ્વેજમાં ઓપ્શન નંબર એ પ્રથમ પેઢી આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર નવ કયા દિવસના રોજ અમદાવાદમાં દર વર્ષે જગન્નાથપુરીની રથયાત્રા નીકળે છે બરાબર કયા દિવસના રોજ અમદાવાદમાં દર વર્ષે જગન્નાથપુરીની રથયાત્રા નીકળે છે ઓપ્શન છે અષાઢ વધ બીચ ઓપ્શન નંબર બી અષાઢ સુદ બીચ ઓપ્શન નંબર સી ચૈત્ર સુદ બીચ અને ઓપ્શન નંબર ડી છે ચૈત્ર વધ બીચ તો સાચો જવાબ થઈ જશે આ પ્રશ્નનો ઓપ્શન નંબર બી અષાઢ સુદ બીજના દિવસે પણ રથયાત્રા નીકળે છે અષાઢ સુદ બીજ અમદાવાદમાં દર વર્ષે જગન્નાથપુરીની રથયાત્રા નીકળે છે ઓપ્શન નંબર બી આગળ વાત કરીએ હવે પ્રશ્ન નંબર દસ ફોજદારી કાર્યવાહીનો કાયદો એ ખાલી જગ્યા બરાબર ફોજદારી કાર્યવાહીનો કાયદો એ ખાલી જગ્યા ઓપ્શન નંબર એ ક્રિયાત્મક વિધિ છે ઓપ્શન નંબર બી પુરાવાની કાર્યવાહી છે ઓપ્શન નંબર સી સારભૂત વિધિ છે અને ઓપ્શન નંબર ડી સંવિધાનિક વિધિ છે તો સાચો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન નંબર એ ક્રિયાત્મક વિધિ છે ફોજદારી કાર્યવાહીનો કાયદો કેવો છે ખાલી જગ્યા છે તો ક્રિયાત્મક છે પ્રશ્ન નંબર જે કોઈ વ્યક્તિ કે જેને કોઈ દિશામાં જવાનો હક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે તો તે વ્યક્તિને ખાલી જગ્યા કર્યો એમ કહેવાય ઓપ્શન નંબર એ ગેરકાયદે અવરોધ ઓપ્શન નંબર બી ગેરવાજબી કેદ ઓપ્શન નંબર નંબર સી બંને અને ઓપ્શન ડી ઉપરોક્ત નહીં બરાબર તો જવાબ થઈ ગેરકાયદે અવરોધ બરાબર ગેરકાયદેસર અહીંયા અવરોધ કરવામાં આવેલો છે અહીંયા જે ખાલી જગ્યાએ પૂછવામાં આવી છે એમાં ગેરકાયદે અવરોધ આવશે પ્રશ્ન નંબર અગિયાર હવે વાત કરીએ પ્રશ્ન નંબર બાર પુણે કરાર ઓગણીસો બત્રીસ કોની કોની વચ્ચે થયો હતો બરાબર પુણે કરાર ઓગણીસો બત્રીસ કોની કોની વચ્ચે થયો હતો ઓપ્શન નંબર એ ગાંધીજી અને બ્રિટનના વડાપ્રધાન વચ્ચે ઓપ્શન નંબર બી ગાંધીજી અને દલિત વર્ગના નેતા ડૉક્ટર આંબેડકર વચ્ચે ઓપ્શન નંબર સી મદન મોહન માલવીયા અને ડૉક્ટર આંબેડકર વચ્ચે અને ઓપ્શન નંબર ડી ગાંધીજી અને વાઇસ ઇરવિન વચ્ચે તો સાચો જવાબ થઈ જશે આ પ્રશ્નનો ઓપ્શન નંબર બી ગાંધીજી અને દલિત વર્ગના નેતા ડોક્ટર આંબેડકર વચ્ચે પુણે કરાર ઓર ઓગણીસો બત્રીસ થયો હતો ઓપ્શન નંબર બી પ્રશ્ન નંબર તેર ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે કરવામાં આવી બરાબર ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે કરવામાં આવી ઓપ્શન છે ઓગણીસો તોતેર ઓગણીસો ત્યાંસી ઓગનીસો તેપન ને ઓગણીસો ને ત્રેસઠ તો સાચો જવાબ થઈ જશે આ પ્રશ્નનો ઓગણીસો ને ઓપ્શન નંબર એ બરાબર ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ઓપ્શન નંબર એ ઓગણીસો તોત્તેરમાં કરવામાં આવી હતી પ્રશ્ન નંબર ચૌદ આઈપીસી અઢારસો સાહીઠની ત્રણસો બાર થી ત્રણસો ચૌદ ની કલમો હેઠળ કઈ જોગવાઈ આપવામાં આવી છે બરાબર આઈપીસી અઢારસો સાહીઠ ની કલમ ત્રણસો બાર થી ત્રણસો ને ચૌદ શાના વિશે છે ઓપ્શન નંબર એ ગર્ભપાત કરાવો ઓપ્શન નંબર બી જન્મ છુપાવો ઓપ્શન નંબર સી ઠગ કરવો અને ઓપ્શન નંબર ડી છે ઉપરોક્ત તમામ તો સાચો જવાબ થઈ જશે આ પ્રશ્નનો ઓપ્શન નંબર એ ગર્ભપાત કરાવો બરાબર કલમ ત્રણસો બાર થી ત્રણસો ચૌદ જે છે એ કલમમાં શાની જોગવાઈ છે ગર્ભપાત કરાવો એની બરાબર એને લગતી કલમો છે પ્રશ્ન નંબર પંદર ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ બરાબર ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાપાનેર કયા જિલ્લામાં સ્થિત છે બરાબર ચાપાનેર કયા જિલ્લામાં સ્થિત છે ઓપ્શન નંબર એ પંચમહાલ ઓપ્શન નંબર બી વડોદરા ઓપ્શન નંબર સી અમદાવાદ ઓપ્શન નંબર ડી છે અરવલ્લી બરાબર તો સાચો જવાબ છે આ પ્રશ્નનો બરાબર ચાપાનેર જે છે એ પંચમહાલ જિલ્લામાં આવેલું છે મારો હોમટાઉન બરાબર મારો જિલ્લો પણ પંચમહાલ જ છે અને જે પાવાગઢનો જે ડુંગર છે બરાબર પાવાગઢનો જે ડુંગર છે એ પણ પંચમહાલ જિલ્લામાં જ આવેલો છે બરાબર તમે મુલાકાત પણ લીધી હશે તો ચાપાનેર પંચમહાલ જિલ્લામાં પાવાગઢ પંચમહાલ જિલ્લામાં જ આવેલો છે તો પંદર ક્વેશ્ચન મેં અહીંયા લીધા છે વિડીયોમાં વિડીયો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટ કરીને જણાવી શકો છો કોઈ સજેશન હોય તો પણ જણાવી શકો છો તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે મળે આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત